ભાઈ, કાલે તો અયોધ્યા નગરી બહુ શણગારશે, ઝગમગી ઉઠશે, ઝગમગી ઉઠશે. ચર્યુ નદીને બધા સ્નાન કરશે, અને રામ તો એક વિષ્ણુનો અવતાર હતા ભગવાન. જે તમે ગરમીનો માહોલ છે તો કઈક તમારા શરણે આવ્યા? કઈ નહીં, જો એસી ઠંડી આવે મોફતની હવા ખાઈ લે. એને આમ આ ઠંડુ ઠંડુ કરો કાકા, આમ તાત્કાલિક તો આઈ ભેગો તર. તમે ફાઇનલી આપણે જોશના વિડિયો કોલ કર્યો છે. જો ભાઈ, વિડિયો કોલ અત્યારે જોશના જાય છે. રામનવમી એટલે રામ ભગવાનનો જન્મ કાલે થયો હતો અયોધ્યા નગરીની અંદર. કૃષ્ણ ભગવાન રાત્રિના 12 વાગે જન્મ્યા હતા. મને જેટલું વાંચેલું છે ખબર છે, એટલી વાત કરું. એમ રામચંદ્ર પરમાત્માનો જન્મ દિવસના 12 વાગે તમારું સ્વાગત છે. હમણાં તો ભાઈ છે ને ઉઠવામાં થોડોક લેટ થઈ જાય, કેમ કે છે ને ભાઈ નક્સ ભાઈ નથી ને, એટલે હું તો રહું. બાકી નક્સ હોય ને તો પપ્પા પપ્પા કરીને મને ઉઠાડી દે, અને અત્યારે મારા મમ્મી કંઈક કામ કરતા હશે, કેમ કે જોશના તો છે નહીં, તમને બધાને ખ્યાલ છે. ફેમિલી જો, ફેમિલી અત્યારે છે ને ભાઈ મારા મમ્મીએ મમ્મી માખણ ગરમ કર્યું કે હું ભાઈ જો મારા ગાયનું તમે જો, ખાલી ઘી કેવું નીકળે, કંઈ ઘટે નહીં, પ્યોર ઓર્ગેનિક. જો ભાઈ આમ જોતા જ મોઢામાં પાણી આવી જાય. હમણાં ઘી બની જાય ને ભાઈ, લાડવા એવા છે ને હમણાં મારા મમ્મીની બનાવ્યા છે. મમ્મી કેટલા કિલાના બનાવ્યા છે? 1-2-3 કિલાના લાડવા બનાવ્યા હતા. હું તમને હમણાં લાડવા બતાવું ભાઈ. ફેમિલી આ જ લાડવા છે જેની વાત કરું તો, જો કાજુ બદામ નાખીને કેવા ગલગટા જેવા મસ્ત મજાના બનાવ્યા યાર. અને હું તો હાલતે ને ચાલતે છે ને એક એકને અડધો તો ખાતો રહ્યો, એટલે ભાઈ પ્યોર ઘી, ઓર્ગેનિક ઘી. સમજો કે ઘરનું ગાયનું હોય ને ભાઈ, આટણા આપણે લઈએ ને આવું છે ને ભાઈ 1200 દેતા કિલો. અત્યારે ઘી, શુદ્ધ ઘી નથી મળતું યાર ખાવા. તો તમને બધાને ખ્યાલ જ હશે ને, હમણાં જોશનાને વિડીયો કોલ કરીને ટ્રાય કરી, પણ હજી હૂતી હશે એટલે એક્સેપ્ટ કર્યો નથી. પણ હમણાં થોડી કરું, પછી આપણે જોશનાને વિડીયો કોલ પર કરશું અને એની સાથે વાત પણ કરીએ કે હવે ભાઈ ક્યારે આવવાનું છે તારે. ફેમિલી ફાઇનલી આપણે જોશના વિડીયો કોલ કર્યો છે. જો ભાઈ, વિડીયો કોલ અત્યારે જોશના જાય છે. હા, જો ઉપાડી પર લીધો લાગે. હેલો, ઓહો, જો ભાઈ જોશના આવી ગઈ છે. કેમ છે મેડમ તમને? તો તમારે રોકાઈ લીધું છે કે શું? તમારે હવે શું રોકાવાનું હોય? હવે તો ભાઈ 3-4 દિવસ થઈ ગયા છે. અને નક્ષભાઈ શું કરે? એ નક પપ્પા એમ કે તમે દીકો ભાઈ બોલતો. હવે વીઠો લાગે, મૂળમાં નથી કા. મારી મમ્મી એ રહી ભાઈ, મેં વાત કરી દીધી નક્ષને. અને મમ્મી નક્ષ ન હોય તો મજા આવે. ઘરમાં ઘરમાં કંઈ છે ને એવું લાગે કા? ભાઈ બાકી છે ને અમારે કઈ વસ્તુ હેઠી ના રહેવા દે નક્ષભાઈ, એટલે તમને ખબર છે ને વાહેણ રહેવું પડે. હોય તો એમ થાય કે આગળનો હૈખો નથી રહેતો ને, ના હોય તો એમ થાય કે એના વિના કંઈ છે. બાકી જો ભાઈ, મારી મમ્મી હમણાં એકલા છે તો રીંગણા તો હમણાં તોડીએ ભાઈ આપણા ઓલામાંથી. હા, હવે શાક બનાવી નાખું તો પપ્પા ગાડી ફરવા ગયા. અને ભાઈ છે ને આવી જાહે તો એને એકલાને કરવું પડતું હોય ને એટલે. તો ફેમિલી જમી લીધું છે ને ભાઈ, હવે આપણે જવાનું છે સમજી ગયા ને, વાડ કપાવવા માટે જવાનું છે ભાઈ. કાર લઈને જ જવાનું, બાઈક લઈને જવાનું છે આપણે. આરામ પ્યારી પડીને આને તો ક્યારેક ક્યારેક લઈ જાય, ભલે તડકો છે પણ વાંધો નહીં, સહન કરી લેવું. આ ટ્રેનને મારી સાથે શું દુશ્મની છે ને મને ખબર જ નથી, પણ મારે જવાનું થાય ને એને આવવાનું થાય, મારે ઊભાનું જ હોય. તો ફેમિલી વાર તો કપાઈ લીધો છે ને ભાઈ, આપણે આવ્યા ને ત્યારે અહીંયા છે ને ભાઈ પરેશભાઈ ની ઓફિસ બંધ હતી, પણ અત્યારે પરેશભાઈ આવી ગયા છે. અને પરેશભાઈ હવે આમ છે ને કે ગરમી ગરમીનો માહોલ છે તો કંઈક તમારા શરણે આવ્યા? કઈ નહીં, જો એસી ઠંડી આવે મોફતની હવા ખાઈ લે. એને આમ આ ઠંડુ ઠંડુ કરો કાકા, આમ તાત્કાલિક તો આઈ ભેગો તરત થોડું કહેશો તો આય બે થોડીક વાર આમ ઠંડી હવા ખા, મારી સાથે વાતચીત કર, પછી કંઈક ગોઠવીએ. રામવાળાને ફોન કર્યો, રામવાળા આવે હે આગળ, એ આવે પછી તો આય, પછી તમે રસ પાહો એમ. હા, મમ્મી ગયા તો મારા મમ્મી જોતું ખેતર માં થતો, મમ્મી શું કરવા ગયા તમે? પેલા લીલા મસ્ત અમુક ગવર ભરી ગયા હતા, કઈક રોગ આવી ગયો, ગદના છે ને થોડોક વાયવા ને
તો એમણે શું કહી ગયા કઈ ખબર ના પડી, પણ છતાં પણ અમારા ભાઈ ઘરમાં તો ત્રણ ચાર, એટલે આજનું શાક તો થઈ જાય કે એક બે વાર થઈ જાય, બે વાર શાક થઈ જાય કા? રામનવમી છે તો કાલે તો પપ્પા કઈ કામ બામ ને ગાડી બાડી નું છે કે પછી? કાલે કેળા બંધ રાખ્યા હો ભાઈ. કાલે રામનવમી એટલે રામ ભગવાન નો જન્મ કાલે થયો હતો અયોધ્યા નગરી ની અંદર. કૃષ્ણ ભગવાન રાત્રિ ના 12 વાગ્યા જન્મ્યા હતા. મને જેટલું વાંચેલું છે ખબર છે એટલી વાત કરું. એમ રામચંદ્ર પરમાત્મા નો જન્મ દિવસ ના 12 વાગે થયો હતો, બરોબર. રાજા દશરથ ને ઘરે કઈ કઈ કૌશલ્યા અને સુમિત્રા આ ત્રણ રાણી હતી. રામ લક્ષ્મણ ભરત ને ચતુર્ધન આ ચાર ભાઈઓ હતા જેટલી ખબર છે એટલી મને. અને મોટે ભાઈ કાલે તો અયોધ્યા નગરી બહુ શણગાર છે, સ્નાન કરશે. અને રામ તો એક વિષ્ણુ નો અવતાર હતા ભગવાન જે એમ, અને રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ હતા એમ. એનું આખું જીવન જો કેવું હતું, રામાયણ તમે મહાસાગર ઓલામાં જોઈ હશે ને, રામાનંદ સાગર ની. અમે નાના હતા ત્યારે સિરિયલો બધી આવતી ને એટલે મેં જોયેલી, એટલે થોડી ઘણી મને ખબર છે. દૂરદર્શન એક જ ચેનલ આવતું, દૂરદર્શન એક જ આવતું ને બાળકો જોવા માટે પડા પડી કરતા. તમારા યુગમાં તો આ બધું બહુ અત્યારે કેવો ટેકનિકલ જમાનો આવી ગયો ને, આજે મોબાઈલોને ઘરે બેઠે બધું જોઈ શકો ને, ગૂગલમાં સર્ચ કરો તો ક્યાં છો ને ક્યાં નહીં ને ક્યાં જોવું બધું. એટલે રામચંદ્રજી પરમાત્માનું આપણે હિન્દુ ધર્મને લગતી બધી વસ્તુની સામે પારવી જોઈએ ને. કાલે અમે જે ધંધો છે ને કેળા બેળા ભરવાનું ને બધું બંધ રાખી દીધું. અને રામ ભગવાન તો રામ ભગવાન હતા, એની અંદર રાખી. અને પાછું રામ મંદિર બની ગયું. અને જો હમણાં 20 તારીખે જવાનું તો પાછી તારીખ ફેરી, 10 તારીખે જવાનું છે. હવે 20 તારીખે હતું, હવે પપ્પાને 10 તારીખે જવાનું છે. અને ખાસ પપ્પા છે ને આમ તો 3-4 જાત્રા જેવા એમ તો છે ને ભાઈ, કેદારનાથ એવા બે માણસ. એટલે એમને એમ કહું છું કે એક અયોધ્યા અને બીજી બે જ જ્યોતિર્લિંગ, બાકી અયોધ્યા ને બધી મમ્મી પપ્પા બધી જઈ એવા છે. પણ આ વખતે લિંગ ની અંદર કેદારનાથ, હા કેદારનાથ, કેમ કે અહીંયા થોડુંક જવું અઘરું પડ્યું તો તમને બધાને ખ્યાલ છે. પણ ટ્રાય કરશું ને આપો પપ્પાને જવાની. અને હે ને ભાઈ અયોધ્યા આ વખતે મંદિર બની ગયું ને પછી નતા ગયા, ત્યારે હજી મંદિરનું કામ ચાલતું હતું ને ત્યારે પપ્પા ગયા હતા. ત્યારે પપ્પાએ પથ્થરનો અને બધી વિડીયો ઉતાર્યો હતો, હજી કામ ચાલતું હતું. હવે મંદિર બની ગયું ને એટલે ખાસ આ વખતે બાકી જાય બધીમાં જઈ વાતો કરી, પપ્પા ખાસ અયોધ્યા મંદિર માટે થઈને જ જાય છે રામ ભગવાનના, કેમ કે હવે મસ્ત મજાનું મંદિર બની ગયું ને એ માટે થઈને 10 તારીખે પપ્પાને જવાનું છે. અને મમ્મીનું કાંઈ નક્કી નથી કા મમ્મી? આઈપીએલ જતો ટોસ થતો, તમને ખબર છે ને ભાઈ ક્રિકેટ હોય એટલે આપણે બીજું કઈ ના જોઈએ, જમી લઈએ જમવાનું શું ચાલો જોઈ. તો ફેમિલી રીંગણા નું ગવાર નું શાક છે, ગવાર માર મમ્મી લઈ આવ્યા હતા, બાકી દૂધ નો વાઈટ કવર લીધો, બાકી રોટલા આપણે જમી લીધું છે ને. આપણે આવી ગયા છે આપણા રૂમની અંદર ને ભાઈ, હવે આજનું બ્લોક કરી દઈએ છે એન્ડ. કેમ કે એડિટિંગ કરીશું, પછી આઈપીએલનો મેચ જોઈશું, ત્યાં બધી ઘણી ઘણી વાર પણ લાગી જાય ફેમિલી. બાકી જય દ્વારકાધીશ, ત્યાં સુધી તમારા બધા ફેમિલી મેમ્બરનું ધ્યાન રાખજો, પ્લીઝ સપોર્ટ કરો છો એના બદલ થેન્ક યુ સો મચ. અને કમેન્ટ ના કરી તો કમેન્ટ કરી દીજો, લાઈક ના કરી તો લાઈક પણ કરી દીજો, શેર ના કરી તો પ્લીઝ વિડીયો શેર કરી દીજો. બાકી નવા બ્લોગ્સ મળે, નવા બ્લોગ સાથે મળીશું ફેમિલી. બાય બાય. થોડીક મિસ્ટેક થઈ ગઈ બોલવા, સોરી.